કલેક્ટર શ્રી સંદીપ સાગલેના હસ્તે હોમગાર્ડના 220 જવાનોને રાશન કીટ વિતરણ કરાયું. હોમગાર્ડના જવાનો ધૂમધકતા તાપમાં ખૂબ સરસ ફરજ બજાવી કોરોના મહામારી સામે લડી રહ્યા છે. કલેક્ટર શ્રી સંદીપ સાગલે નોવેલ કોરોના કોવિડ-19 વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે, ત્યારે પોલીસની સાથે હોમગાર્ડના જવાનો પણ ખભે ખભા મિલાવી રાત દિવસ ફરજ બજાવે છે. લોકડાઉનમાં હોમગાર્ડના જવાનોને મદદરૂપ થવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર શ્રી સંદીપ સાગલેના હસ્તે 220 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવી કે લોકડાઉન દરમિયાન હોમગાર્ડના જવાનો ધૂમધકતા તાપમાં ખૂબ સરસ ફરજ બજાવી કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જવાનો પાર્ટ ટાઈમ બીજા કામો પણ કરતા હોય છે, પરંતુ અત્યારે કોરોના મહામારીના સમયે રસ્તા ઉપર ઊભા રહીને કોરોના સામે લડી રહ્યા છે. આ હોમગાર્ડના જવાનોમાંથી કેટલાકને શારીરિક તકલીફો પણ છે. એ શારીરિક તકલીફો બાજુએ મૂકીને તેઓ દેશ સેવા અને બનાસકાંઠા જિલ્લાના લોકોની સેવા કરી રહ્યા છે. તેમની સેવાને બિરદાવી અભિનંદન પાઠવું છું તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી LB બાંભણિયા, પ્રાંત અધિકારી શ્રી SD ગિલવા, સ્વૈચ્છિક સંસ્થાઓના નોડલ ઓફિસર શ્રી મિત પરમાર સહિત અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડના 220 જેટલા જવાનો જે ધૂમધકતા તાપમાં પોતપોતાની ડ્યુટી ખૂબ સરસ રીતે રસ્તા ઉપર બજાવી રહ્યા છે, જે હોમગાર્ડના જવાનોને કોઈ તકલીફ ન પડે, ખાસ કરીને રાશનની તકલીફ નહીં પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તેમને આજે રાશન કીટ આપવામાં આવી અને ખૂબ સારી એવી ક્વોલિટીની રાશન કીટ તેમને આપી છે. આ બધા જ હોમગાર્ડના જવાનો છે જે પાર્ટ ટાઈમ બીજા કામો પણ કરતા હોય છે. એ બધા જ જવાનો અત્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. એમાંથી થોડા ઘણાને શારીરિક તકલીફો પણ છે, અને શારીરિક તકલીફો બાજુમાં રાખીને દેશની સેવા અને બનાસકાંઠાની સેવા જે કરી રહ્યા છે એના માટે હું એમને જીવતા હોઉં. ફરિયાદ આપવામાં આવે છે, પણ કેન્સર પેશન્ટ હોવા છતાં કેવી રીતે સમાજ માટે ફરજ બજાવે છે એ જણાવે છે.